आज गांधीनगर शेरथा में मालधारी समाज वेदना सम्मेलन नु आयोजन कर राज्यभर में मालधारी समाज साधु संतो भूवाओ हाजर छे। आ सम्मेलन में ठाकोर समाज अग्रणी नवघणजी ठाकोर हाजर छे। ठाकोर समाज वती मालधारी समाज ने टेको जाहिर कर्यो छे। सम्मेलन में खास करीने धारासभ्य रघुभाई देसाई, धारासभ्य लाखाभाई भरवाड़ उपस्थित छे। तो मालधारी समाज द्वारा ढोर अंकुश नियंत्रण कायदो रद्द करवामां आवे, गौचरों की जमीन परत करवामां आवे, आ उपरांत ढोरवाड़ा मालधारियों घर नजीक बनावी आपवामां आवे ते मामले चर्चा नुं आयोजन करवामां आव्युं छे। साथ ज कोर्पोरेशन द्वारा जे गायो पकड़ी जवामां आवे छे तेने दंड लई छोड़ी मुकवामां आवे ते मामले पण चर्चा करवानुं आयोजन छे। आ उपरांत आजनी महत्वनी बैठक में विधानसभाना सत्र दरमियान घेराव करवा मामले पण चर्चा करवानुं आयोजन छे। સમાજની વેદના 27 વર્ષના ભાજપના શાસનમાં અમારા સમાજ સાથે જે અન્યાય થયો છે એના માટેની આજની આ સભાનું આયોજન કર્યું છે અને માંગણીઓ સરકાર સમક્ષ મૂકો। मालधारी समाज द्वारा आज वेदना सम्मेलन नु आयोजन करवामां आव्युं छे। राज्यभर मांथी साधु संतो भूवाजीनी साथे जे मोटी संख्या मां मालधारी समाजना लोको एकठा थया छे, सरकार सामे जे पोतानी मांगणीओ छे ते मुकवामां आवशे अने मांगणीओ नही संतोषाय तो आगळनी रणनीति पण घडवामां आवी छे। आपणी साथे कपिल देसाई छे। कपिलभाई, आजे आटला मालधारी समाजना लोको भेगा थया छे, उद्देश्य शुं हतो? सीआर पाटील भाव ने भारतीय जनता पार्टी नी सरकार जोई ले, આ ટ્રેલર છે, આ માલધારી સમાજની એકતાની જાગૃતિનું ટ્રેલર છે। આજે ગુજરાતનો માલધારી સમાજ શેરતા ખાતે એકત્રિત થયો છે। આજે અહીંયાથી માલધારી સમાજ નીકળશે, અહીંયાથી નીકળીને ગામડે ગામડે જશે, શહેરે શહેરે જશે, તમામે તમામ પશુપાલક સમાજ હોય, ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, જે હિન્દુ ધર્મના માનનારા લોકો છે, જે ગાય માતાને માનનારા લોકો છે કે પશુપાલકો છે, તેને જાગૃત કરવાનું કામ કરશે। તમારી જે કાળી કરતૂતો છે, તમે જે ગૌચરોની જમીનો ઉદ્યોગપતિઓને તમારા મળદિયાનો વેચી મારી છે એ વાત ગુજરાતની જનતાને જણાવશે અને આજે તમારા પાપે ગાયો રોડ ઉપર આવી છે એ વાત ગુજરાતની જનતા સુધી લઈ જવાનું કામ કરશે। આજે જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા પાસા હેઠળ પાસાની કાર્યવાહી, જે પશુપાલક છે, સામાન્ય ગાય રાખવાવાળા વ્યક્તિ ઉપર તમે પાસા લગાવી રહ્યા છો, સાત યુવાનો ઉપર પાસા કરી છે આ લોકોએ, ત્યારે ગુજરાતનો માલધારી પૂછી રહ્યો છે કે સરકારની અંદર તાકાત હોય તો ગુજરાતની અંદર ડ્રગ્સની બધી ફેલાવનાર, ડ્રગ્સનો કાળો કારોબાર કરનાર અને યુવાધને બરબાદ કરનારની પાસા કરો, લઠ્ઠાકાંડની અંદર જે 60 લોકોના મોત થયા એના પાછળ જવાબદાર લોકોની પાસા કરો, ગુજરાતના યુવાનોના 14 વાર પેપર ફોડનારા લોકોને પકડો અને તાકાત હોય તો એમની પાસા કરો, ગુજરાતના પશુપાલકોની પાસા કરવી યોગ્ય નથી, કોઈ પશુપાલક અસામાજિક તત્વ નથી, કોઈ સમાજ માટે ખતરારૂપ વ્યક્તિ નથી। આ માંગણી સાથે માલધારી સમાજ અહીંયા એકત્રિત થયો છે। માલધારી સમાજ તાકાતથી લડશે અને તમામ ગુજરાતની જનતાને સાથે લેવાનું કામ કરશે। કપિલભાઈ, માંગણીઓ મુખ્યત્વે કઈ કઈ છે? એક તો જે ઢોર નિયંત્રણ કાયદો છે તે બિલ મોકૂફ કરવામાં આવ્યું છે, સરકાર દ્વારા જે કોણીએ ગોળ લગાડવામાં આવે છે, અવારનવાર તમને જે જવાબ છે તે આપી દેવામાં આવે છે, કઈ કઈ મુખ્યત્વે માંગણીઓ રહેશે? સરકારે વારંવાર અમારી સાથે છેતરપિંડી કરવાનું કામ કર્યું, વિશ્વાસઘાત કરવાનું કામ કર્યું। યાર, સીઆર ભાવની તો અમે રજત તુલા કરી હતી અને એને જ અમારા સમાજની પીઠમાં છુરો ઘોપવાનું કામ કર્યું છે। અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર લેખિતમાં કોઈ પ્રવક્તાઓના નિવેદનથી નહીં ચલાવી લઈએ, સીઆર ભાવ મુખ્યમંત્રી નથી, એમના નિવેદનને નહીં ચલાવી લઈએ, મુખ્યમંત્રી આવે, લેટર પેડ ઉપર વાત કરે, લેખિતમાં કાયદો રદ કરે, આ પહેલી ને મુખ્ય માંગણી। બીજા નંબરની માંગણી, સૌરાષ્ટ્રના ગીર, બરડો અને આલેચના અમારા 19,000 પરિવારો જે સરકારે આઈડેન્ટિફાઈ કરેલા છે, જેને વિજયભાઈ રૂપાણી આપણા પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના હાથે સર્ટિફિકેટ આપેલા છે એસટી સમાજના, એના એસટીના હકને અધિકાર સાથે કોઈ છેડછાડ ના થવી જોઈએ, જે એના હક અધિકાર મળતા હતા તે મળવા જોઈએ। ત્રીજો છે સહકારી ક્ષેત્રમાં, આ સરકાર સહકારી ક્ષેત્રમાં જે સામાન્ય લોકો છે માલધારીઓનું પ્રભુત્વ ખતમ કરી દેવા માંગે છે, જે સહકારી ક્ષેત્રમાં અમારી ગોપાલક મંડળીઓના મતાધિકારને રદ કરવામાં આવે છે તે પુનઃસ્થાપિત કરવામાં આવે, સરકાર દ્વારા ટીપી બનાવે, તમે લોકો આજે વાતો કરો છો બૂમો પાડે છે, ટીવીમાં રોજ ડિબેટ થાય, રખડતા ઢોરનો આતંક, ત્યારે રખડતા ઢોરનો આતંક ક્યારે થયો કે તમે અમારી ગૌચરની જમીનો વેચી મારી, તમે ગાયોની જમીન ખાઈ ગયા છો, આ તમારું પાપ આજે પુકારી રહ્યું છે। ત્યારે ચોથો અમારી માંગણી છે કે ટીપીના બાયલોઝમાં ફેરફાર કરવામાં આવે અને દરેક ટીપીની અંદર ગૌશાળાની અથવા ગૌશાળાની વ્યવસ્થા કરવામાં આવે। પાંચમો, ઓઢવ, અમરેવાડી, જસુદાનગર જેવી વસાહતો ભૂતકાળમાં કોંગ્રેસે આપેલી, અમદાવાદ શહેરને રખડતા ઢોરના આતંકથી મુક્તિ અપાવેલી, એની એ સુવિધા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે
અમને ઓઢવને અમારી જસુદાનગર અમરેવાડી ત્રણે વસાડ કાયદેસર કરે અને નવી વહીકલ વ્યવસ્થાના ભાગરૂપે શહેરથી થોડા અંતરે જે પશુપાલકો જે ગાય રાખે છે જે માલઢોર રાખે છે તેના માટે વ્યવસ્થા કરે પછી વધુમાં વધુ નંદી હોસ્ટેલો ગાયો દેખાશે ગાયો પકડા છે ક્યાંય નંદી આખલા નથી પકડાતા ત્યારે નંદી હોસ્ટેલોની વ્યવસ્થા કરવામાં આવે જે જંગલને વીડિયોની જમીન જે માલધારીઓને લીઝ ઉપર જે પહેલા આપવામાં આવતી હતી તેમ આપવામાં આવે જાતિય આધારિત જનગણના કરવામાં આવે અને 28% જે અનામત અનામત વિરોધી સરકાર છે જેને અનામત ખતમ કરવાનો કારસો રચી રહી છે ત્યારે અમારી માંગણી છે કે 28% ઓબીસી અનામત સ્વાયત્ત સંસ્થાઓમાં સહકારી ક્ષેત્રમાં અને પંચાયતોમાં જે હતી તે મળવી જોઈએ ચોક્કસ અત્યારે જાણે કે એવું લાગી રહ્યું છે કે આંદોલનનો દોર ચાલી રહ્યો છે ત્યારે હવે માલધારી સમાજ પણ રસ્તા ઉપર ઉતર્યું છે કપિલભાઈ ચૂંટણી નજીક છે ચૂંટણી પહેલા જો સરકાર હવે વિધાનસભાનું સત્ર આવે છે માંગ નહીં સંતોષે તો આગામી શું કરશે ચૂંટણીનું વર્ષ છે 2 મહિના બાકી છે સરકારને કહેવા માંગીએ છીએ કે સરકાર અમને દુશ્મન ન ધારે અને દુશ્મન ધારવા હોય તો અમારી તૈયારી છે અમે ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલો માલધારી આ વાત લઈને જશે ચોરે ને ચૌટે વાત કરશે ચોરે ને ચૌટે તમારી ઉદ્યોગપતિઓની મિલીભગતથી ગૌચરો વેચાય વાત લઈને જશે તમારા પાપે ગાયો રસ્તા ઉપર આવી છે વાત કરશે ચૂંટણીની અંદર આના ગંભીર પરિણામો ભોગવવા પડશે માલધારી સમાજ આશરે 50 બેઠકો ઉપર નિર્ણાયક ભૂમિકામાં છે ત્યારે માલધારી સમાજ તો નિર્ણાયક ભૂમિકામાં રહેશે પરંતુ ગુજરાતના પશુપાલકોને સાથે લઈ એને સાથે અમારા આંદોલનમાં જોડીશું એની આગેવાની માલધારી સમાજ કરશે અને 2022માં સરકારને ઘર ભેગી કરવાનું કામ કરશે 21-22 સત્ર આવી રહ્યું છે અમારી અહીંયા વેદના સંમેલન બેઠક ચાલી રહી છે અહીંયાથી અમારા બુઆજીઓનો સંતોનો મહંતોનો આગેવાનોનો આદેશ થશે એ પ્રમાણેની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે એટલે ગાંધીનગર ઘેરવામાં આવશે આગામી દિવસ ચોક્કસથી અમારા સંતો મહંતો બુઆજીઓ આગેવાનોની જો અમારે આદેશ થશે તો ગાંધીનગર ઘેરાવાની તૈયારી છે અમારી ગાંધીનગર આજ સુધીના ગુજરાતના ઇતિહાસમાં વિધાનસભા ઘેરાવ ન થયો હોય એવો વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ કરવાની પણ અમારી તૈયારી છે અહીંયા મંચથી આદેશ થશે એટલે ગુજરાતનો માલધારી ઉમટી પડશે જેમ આજે શેરથાની અંદર ઉમટી પડ્યો છે એનાથી બમણી સંખ્યામાં ઉમટી પડવા માટે તૈયાર છે એટલે ચોક્કસથી આ હતા કપિલ દેસાઈ તેમનું કહેવું છે કે આ તો હજુ ટ્રેલર છે હજુ તો શરૂઆત થઈ છે જો સરકાર માંગણીઓ નહીં સંતોષે માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં હજુ ગાંધીનગર ઘેરાવ થશે અને ગાંધીનગરથી પણ વાત અટકશે નહીં તો દિલ્હી સુધી પણ તેઓ પહોંચશે આજે અહીંયા તમામ સાધુ સંતોની આગેવાનીમાં જે પણ નિર્ણય થશે તે બાદ આગળની રણનીતિ મુજબ માલધારી સમાજ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકશે કેમેરા પર્સન સરવાળાની સાથે કિંજલ બોરીસા GSTV અમદાવાદ